કેતા તો આજે હવે વર્ગીકરણ જે છે એનો પ્રકાર નંબર 2 શીખવાનો છે અને કહેવાનું છે વિક્ષેપી કલા અને વિક્ષેપન માધ્યમ જે છે એની આંતરક્રિયા હવે આપણે જે શીખશું એ શું કહેશું આંતરક્રિયા કહેશું એટલે અહીંયા લખી નાખીએ છીએ વિક્ષેપન માધ્યમ તથા વિક્ષેપિત કલાની આંતરક્રિયા હવે આને આપણે છે ને આંતરક્રિયા તરીકે ઓળખાવશું હવે આ આંતરક્રિયા જે છે ને આપણે બે પ્રકાર પાડવાના છે થોડું ઘણું લખ્યું તો પછી આપણે ઓછી નહીં કહું ને એમાંનું પહેલું જે છે એને કહેવાનું છે લાયોફિલિક અને શું કહેવાનું છે લાયોફિલિક અને બીજો જે ભાગ જે છે એને કહેવાનું છે લાયોફોબિક અને આને શું કહેવાનું છે લાયોફોબિક તમે સમજો આપણે વર્ગીકરણ જે છે પહેલું શીખાતા ભૌતિક સ્થિતિ આધારિત આ વર્ગીકરણ નંબર 2 છે વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ જે છે ને આ બંનેની આંતરક્રિયા માધ્યમ અને કલાની આંતરક્રિયા જે છે એનાથી શું થઈ શકે એ આપણે સમજવાનું છે તો હવે આપણે આ જે લાયોફિલિક જે છે ને એનો મતલબ આકર્ષક થાય શું થાય આકર્ષક તો આને કહેવામાં આવે છે દ્રવ અનુરાગી અને આને જે છે એ કહેવામાં આવે છે દ્રવ વિરાગી એકનો મતલબ આકર્ષણ કરવું બીજાનો મતલબ અપાકર્ષણ તો અહીંયા જે અનુરાગી શબ્દ જે વપરાયેલો છે ને એ શું દર્શાવે છે કે આ વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા જે છે ને એમના કણ વચ્ચે ચોક્કસ પ્રકારનું આકર્ષણ થાય છે શું થાય છે આકર્ષણ અને આમની બંનેની જો આપણે વાત કરીએ તો આ બંને વચ્ચે શું થાય છે અપાકર્ષણ થાય છે છોકરા શું થાય છે અપાકર્ષણ થાય છે તો હવે આકર્ષણ અને અપાકર્ષણ બંને શબ્દની જો વાત કરીએ તો આ કોના જેવું છે સમજો કે આમના બંને વચ્ચે પહેલેથી શું છે આકર્ષણ તો છે જ તો આ બંનેને તમે સરળતાથી કલી બનાવી શકો કઈ રીતે જો એક સરસ મજાનો પાત્ર લેવા આ પાત્ર જે છે આની અંદર શું નાખી દેવાનું છે તો કે ભાઈ વિક્ષેપિત કલા વધારાનો તમારે બહારથી શું ઉમેરી દેવાનો વિક્ષેપણ માધ્યમ અને બંનેને જે છે વ્યવસ્થિત મિક્સ કરી દો એટલે આમાંથી શું બની જવાનું છે કલે શું બની ગયો કલે આટલી સેલી પ્રોસેસ હોય એટલે બંતેલી પ્રોસેસ હોય આટલી સેલી પ્રોસેસ હોય કે બે વસ્તુને ભેગી કરો અને હલાવી નાખો એટલે શું બની ગયો કલે બની પણ હવે જો આપણે આ જ ઘટકને ગરમ કરીએ તમે ગરમ કરશો તો શું થશે તો કે વિક્ષેપણ માધ્યમ હોય ને ઉડી જાય વિક્ષેપણ માધ્યમ કેવું જાય ઉડી જાય એ તો વયું ગયું તો હવે જે આપણી પાસે પાત્ર છે એ પાત્રમાં વધુ કોણ એ ભાઈ કોણ વધે વિક્ષેપિત કલા વધે માધ્યમ અને કલા બે હતા ને એને આપણે ગરમ કરી નાખ્યું ગરમ કર્યું તો શું થઈ ગયું માધ્યમ ઉડી ગયો ખાલી વિક્ષેપિત કલા વધી હવે જો તમે બહારથી ફરીથી વિક્ષેપણ માધ્યમ ઉમેરો અને પાછું આને હલાવી નાખો તો ફરીથી અહીંયા કલીલનું દ્રાવણ બને છે એટલે એક વખત કલીલ બન્યો ગરમ કર્યું વિક્ષેપણ માધ્યમ ઉડાડી દીધું ફરીથી કલીલ બનાવી શકાય એનો મતલબ આ પુનરાવર્તિત કલીલ છે કેવું દ્રાવણ છે પુનરાવર્તિત કલીલ દ્રાવણ છે તો અહીંયા કેવું થાય છે ઓકે આપણે જે છે ઈ બોલા લીમડાના અને બાવળના જે છે ગુંદર જોયેલા લીમડા અને બાવળિયા હોય ને એની શિયાળામાં શરદી થઈ જાય પેલો બરોબર છે તમારા ગામમાં શરદી થાય કે ન થાય કોઈ એમ લીમડા અને બાવળિયાની શરદી થાય શેડા કાઢે તો તો સાંભળું ને શેડા એના શેડા કેવો હોય ગુંદર જેવો કેવા હોય ગુંદર જેવો બસ ઈ ગુંદર જે હોય કે નહીં એને તમારે વાટકીમાં લઈ લેવાનો થોડું કેવું પાણી નાખી દેવાનું ભાઈ ભાઈ ઘરમાં પાણી તો હોય કે ના હોય બોલો એ પાણી નાખી તમે એમ હલાવી નાખો ને વ્યવસ્થિત રીતે મસ્ત એનું કલીલ દ્રાવણ બની જાય આરપાર જોઈએ કાંઈ ઉંદર ની આરપાર જોઈએ ભાઈ ભાઈ આ નો જ હોય હા કલીલ નો મતલબ થાય ધોધળું દ્રાવણ ભાઈ ભાઈ કલીલ કોને કહેવાય જે ધોધળું દ્રાવણ હોય એને કલીલ કહેવાય જેની આરપાર કોઈથી જોઈ શકાય નહીં બરોબર છે તો આવા પ્રકારનું જે દ્રાવણ બન્યું એટલે ગુંદર બની ગયો બરોબર છે પાણી વાળો એ તો કઈ ની તળકે મૂકી દીધો શું થશે પાણી ઉડી જશે પાછો ભાગ ગુંદરના ગંગડા આવી ગયા અંદર
ડી આંગળામાં પાછો પાણી નાખો બરોબર છે શું થાય ઓલી કોસ્ટ ઓફ સિસ્ટમ ન્યા હોય બરોબર છે એક વખત ડુંગર કાઢવાનો એટલે કાઢી પડે ને બે વાર એટલે એક વખત ડુંગર કાઢે વાટકીમાં તો દર વખતે પાણી જ નાખ નાખ કરે લોકો બરોબર છે તો હવે તમે પાછો પાણી નાખશો કે તો પાછો તરત ને તરત શું બની જશે કલીલ બની જશે એટલે આવા પ્રકારના કલીલ હોય કે હોય ખબર છે પુનરાવર્તિત હોય કેવા હોય પુનરાવર્તિત કરે એટલે આમાંથી તમે વારંવાર જે છે કલીલ બનાવી શકો શું કામ કેમ કે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ છે ને એને પહેલેથી આ બંને વચ્ચે જે છે શું હોય છે આકર્ષણ હોય છે પહેલેથી શું હોય આ બંને વચ્ચે મસ્તીનું આકર્ષણ હોય ભઈ મસ્તીનું આકર્ષણ હોય એટલે શું થાય તરત કલીલ તમે બનાવી શકો તો આવા પ્રકારના કલીલ જે છે એના ઉદાહરણ કયા કયા થાય સાંભળજો તો કે પહેલું તો ગુંદર લખું ગુંદર તો બધાએ જોયો છે કે નહીં સાંભળો ચાલો પછી આવશે સ્ટાર્ચ સ્ટાર્ચ જોયું છે આ જોયું હોય ઘરમાં કપૂર કીરતો હોય ને ચટણી બનાવવાની હોય કે નહીં ને જાડી કરવી હોય એટલે માં શું નાખે તપખીર નાખી તપખીર ને સ્ટાર્ચ કહેવાય ડોખાનો લોટ ભાઈ બંધ હવે ગુજરાતીમાં ઓ એ તો હોય ને ઘરમાં આ એને સ્ટાર્ચ કહેવાય હો તો આપણે સારી ભાષા વાપરી છે બાકી લખવાનું ઈ જ હોય એટલે સ્ટાર્ચ જે છે એ શું થઈ ગયો તપખીર ઓકે ચાલો હવે એના પછીની વાત કરીએ લઈ લઈ જોઈ છે લઈ એટલે કેતા લઈ દે માય પડી ગયો છે આમ એમ કર્યો ક્યાં તો લઈ દે માય પડી ગયો જે લઈ એટલે હું ખબર છે તમારી ઝોપડી હોય ને ટેક્સ્ટબુક એ ટેક્સ્ટબુક નું પહેલું પૃષ્ઠું અને આજે ઝોપડી હોય કે નહીં એ વચ્ચે તમે ખ્યાલ જોજો પીળા કલર નું ને વાદળી કલર નું એવું તમને જોવા મળે ગુંદર છે એને લઈ ગયો પછી ઓલા દિવાલ ઉપર પોસ્ટર લગાડવા હોય કે નહીં તો એ પોસ્ટર લગાડવા માટે લઈ નો ઉપયોગ થાય બરોબર છે આડવે ની દુકાન હોય ને કેવાનું કિલો લઈ આપો લાવ કાંગળા આપે બરોબર છે પછી કેટકા કેટકા કરી પાણી નાખી ઓગાળી નાખો દિવાલ દિવાલી જોશો ને લેખો હશે અંગ્રેજીના ટ્યુશન માટે મળો દિગ્વિજય શ્રી ચાલા એમ એમ આવું તમે જે છે એ ઘણી બધી જગ્યાએ જોવા બરોબર છે નવરાજ પર એલા જરા ઓફડા પીવા જાવ એટલે દિવાલે દિવાલે ચોટેલું એટલે જે ચોટાડવા માટે જે વાપરે છે કે નહીં એને પણ શું કહેવામાં આવે છે લઈ કહેવામાં આવે ચાલો પછી આવશે જિલેટી પછી શું આવશે જિલેટી બરોબર છે જિલેટી પણ ગુંદર જેવો પદાર્થ છે ચાલો એ હવે તમે ન જોયું હોય ફોટોગ્રાફી ના રસાયણ માં વપરાય હવે બંધ કરી દો તો આ બધા જે ઘટકો છે એ બધે બધાને શું કહેવામાં આવે છે આ બધે બધાને લાયોફિલિક પ્રકારના કહેવાય કેવા પ્રકારના લાયોફિલિક ચાલો હવે લાયોફોબિક ની વાત કરીએ આને કહેવાય દ્રવ વિરાગી અને આ બંને ઘટકો જે છે ને એની વચ્ચે શું હોય અપાકર્ષણ શું હોય અપાકર્ષણ એટલે ભેગા ન થઈ શકે અને આપણે ભેગા કરવા હોય તો ભેગા થઈ શકવાના નથી અને આને જો આપણે પાણીમાં બનાવીએ ને પાણીમાં તો હાઇડ્રોફિલિક કહેવાય શું કહેવાય હાઇડ્રોફિલિક પાણી વાળો ભાગ હોય તેને હાઇડ્રો બોલાય શું બોલાય હાઇડ્રો એટલે પાણી અને જો આને પાણીમાં બનાવ્યું હોય તો આને શું કહેવાય હાઇડ્રોફોબિક કહેવાય શું કહેવાય હાઇડ્રોફોબિક કહેવાય હવે ફરીથી આપણે શું કરીએ છોકરાઓ એક સરસ મજાનું પાત્ર લઈ લઈએ આ પાત્રમાં જે છે શું લેવાનું છે વિક્ષેપિત કલા એમાં બહારથી શું નાખી દેવાનું છે વિક્ષેપણ માધ્યમ બરોબર છે પછી ભેગા નહીં થાય બેન આપણે નાખી તો દીધા ગમે એટલો મતલબ શું ભેગા થશે નહીં કારણ એમની વચ્ચે શું હોય આકર્ષણ એટલે એમને ભેગા કરવા માટે થઈને કોઈ બીજા પદાર્થની જરૂર પડશે બરોબર છે આ બે છે બાજા હવે ઉકેલા હે બાજા બાજેલા ભાઈ બનતો કે ભાઈ ભાઈ મિલે નહીં એટલે એક ડાયો ભાઈ બનને આવવું પડે ને એને મનાવવા કાઢો કે ભાઈ ને જે હોય જવા દે કે નહીં બીજા ગમે એવો છે તોય અહીં પડે નાસ્તો તો કરાવી દઈએ એમ કરી થોડા પછી બરોબર છે લેફ્રી લેતા તમે પ્રો બનાવે તો એટલે આની અંદર તમારે એક ત્રીજી વસ્તુ નાખવી પડશે સાબુ અથવા ડિટર્જન્ટ બરોબર છે ને ઇમલ્સી કારક બોલાય શું બોલાય ઇમલ્સી કારક બરોબર છે એજન્ટ હોય અભિનું જોડાણ કરવા હું હોય એજન્ટ હોય બરોબર છે ચાલો તો આજે એજન્ટ જે છે કે નહીં તો એ એજન્ટ ને આપણે શું કહેવાનું છે અત્યારે હું ઉદાહરણ તરીકે ડિટર્જન્ટ લખું છું શું લખું છું ડિટર્જન્ટ ડિટર્જન્ટ ની હાજરીમાં તમે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમને ભેગા કરી શકો છો ખ્યાલ આવી ગયો આ છે ને આપણે પાયસ વખતે શીખવાની સાંકળતી પ્રક્રિયા કઈ રીતે બે ભેગા થતા હોય અત્યારે ખાલી સમજાવું છું એટલે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમને ભેગા કરવા માટે બહારના એજન્ટની જરૂર પડે જેને શું કહેવાય ડિટર્જન્ટ હવે આની
હાજરીમાં અને ઘણી બધી મહેનત કર્યા પછી આમાંથી શું બનવાનું છે કલીલ બનવાનું છે શું બનવાનું છે કલીલ પણ આ બની ગયેલા કલીલ જે છે એને તમે ગરમ કરો અને એમાંથી તમે વિક્ષેપન માધ્યમને દૂર કરી નાખો એમાંથી શું કરી નાખો વિક્ષેપન માધ્યમને દૂર કરી નાખો હવે આપણી પાસે પાછું આ પાત્રમાં કોણ વૈધું છે વિક્ષેપિત કલા વૈધી હવે આપણે શું વૈધું વિક્ષેપિત કલા અને હવે જો આ કલાની અંદર તમે ગમે એમ કરી વિક્ષેપન માધ્યમ નાખશો ગમે એવા અહીંના એજન્ટ લાવશો તો હવે આ એક વખત જે છે એ કલીલ થયા પછી બીજી વખત કોઈ કાળે કલીલ બનાવી શકતો નથી બરાબર એક વાર તો માન માન માં ના થાય ઓકે કલી વળે ક્યાં કે ધંધો થોડો છે રોજ તો તો હવે આ બીજી વખત કોઈ માનવાના છે નહીં એટલે આમાં કેમ વારાફરતી વારાફર તમે કલીલ બનાવી શકો એટલે આ બિન પુનરાવર્તિત છે કેવા છે બિન પુનરાવર્તિત કલીલ છે આમાં હવે વિક્ષેપણ માધ્યમ કે વિક્ષેપિત કલાને ભેગા કરી શકાતા નથી આમાં તમે એને ભેગા કરી શકતા નથી ખ્યાલ આવી ગયો વસ્તુ સમજાઈ જાય છે ચાલો તો આના ઉદાહરણની વાત કરીએ તો કોણ કોણ આવશે તો કે આનામાં આવશે કુદરતી પોલિમર કયા આવશે કુદરતી પોલિમર પદાર્થો જે હોય ને એ બધા જે છે આમાં આવશે બરોબર છે ઉદાહરણ તરીકે સેલ્યુલોઝ હોય બરોબર છે પોલિસેકેરાઇડ હોય અને માનવ સર્જિત પોલિમર પદાર્થો બરોબર છે જેની અંદર પોલિથીન હોઈ શકે પોલિસ્ટાયરીન હોઈ શકે બરોબર કોઈ પણ ઉદાહરણ તમે અહીં લઈ શકો ચાલો તો આવા જે ઘટકો છે આને આપણે એક વખત બનાવી શકીએ વારંવાર બનાવી શકતા નથી ખ્યાલ આવી ગયો આ બે વસ્તુમાં તમને અહીં સુધી આઈડિયા આવી ગયો છે કે નહીં ખાસ તો ખાલી તમારે ઉદાહરણ યાદ રાખવાનું છે બરોબર ખાસ તમને યાદ તો રાખવાનું છે ઉદાહરણ બાકી થોડી ઘણી બધી હવે ત્રીજા નંબરની વાત કરીએ જો ત્રીજો નંબર જે છે એને કહેવાનું છે કલીલ કણની સાઈઝ ને આધારે એના આધારે કલીલ કણ જે હોય ને વિક્ષેપિત કલા હોય કે નહીં તેની સાઈઝ ને આધારે આપણે જે છે શું બનાવવાનું છે તો કે એના આધારે આપણે કલીલનું દ્રાવણ જે છે એનો પ્રકાર નક્કી કરવાનો છે અને આ બેમાં ત્રણ પ્રકાર છે કેટલા પ્રકાર છે ત્રણ ચાલો કયા કયા ત્રણ છે તો કે પહેલું આને બહુઆણ્વીય કલીલ કહેવાય શું કહેવાય બહુઆણ્વીય કલીલ બીજો જે પ્રકાર છે ને આનો એ બીજા પ્રકારને કહેવામાં આવે છે વિરાટ આણ્વીય કલીલ શું કહેવાય વિરાટ આણ્વીય કલીલ અને ત્રીજો જે છે ને સમુચિત કલીલ કહેવાય શું કહેવાય સમુચિત કલીલ સમુચિત કલીલ ને અંગ્રેજીમાં મિશેલ સંરચના પણ કહેવાય હવે તમે કે સાબુનું મિશેલ બનેલું શીખેલા હો 10 વર્ષ સુધીમાં એ વસ્તુ છે બરાબર છે જે રીતે આપણે સાબુ અથવા ડિટર્જન્ટ જે છે એનું મિશેલ શીખા હોય ને આ બસ મિશેલ આપણે કલીલ ત્રીજો પ્રકાર કહેશું પણ અત્યારે હવે હું તમને આ બે વસ્તુ શીખડાવું છું કઈ કઈ બે વસ્તુ શીખડાવું છું બેબન પહેલું આવશે બહુઆણ્વીય કલીલ અને બીજું જે છે એ શું શીખવાનું છે આપણે વિરાટ આણ્વીય કલીલ આ બે વસ્તુ આપણે શીખવી છે હવે જો એક મિનિટમાં તમને શીખવાઈ દઉં બે વસ્તુ એકદમ સેલામ સેલું છે ખાલી ઉદાહરણ તમારી યાદ રાખવાના થશે બરોબર ચાલો ઉદાહરણ પહેલા જ કહી દઉં કે આનું જે બહુઆણ્વીય કલીલ છે એમાં આવશે ગોલ્ડ અને સલ્ફરના સોલ આપણે શીખાતા કે સોલ એટલે શું કહેવાય કલીલ સોલ એટલે શું કહેવાય કલીલ જેમાં પ્રવાહી ભાગ વધારે હોય ઘન કેવો હોય ઓછો અને અહીંયા જે છે કયા આવશે પોલિમર પદાર્થો કયા આવશે પોલિમર પદાર્થો જેમાં તમે આ પોલિથીન જે છે પોલિસ્ટાયરીન જે છે બરોબર છે એ પણ લઈ શકો છો ચાલો એટલે આટલી વસ્તુ આવડી ગઈ ને અગત્યનું આ ઉદાહરણ યાદ રાખો કે બહુઆણ્વીય કલીલ હોય તેનું ઉદાહરણ કઈ થાય વિભાન ગોલ્ડ અને સલ્ફરના સોલ અને વિરાટ આણ્વીય હોય તેનું ઉદાહરણ કયું હશે પોલિમર પદાર્થો બરોબર છે ચાલો આમાં સુધીમાં આવો કોઈને વાંધો નથી ને હવે હું તમને બહુઆણ્વીય અને વિરાટ આણ્વીય કોને કહેવાય એ ટૂંકમાં સમજાવી દઉં કલીલ કણનો વ્યાસ કેટલો હોય મેં કલીલ કણનો વ્યાસ કેટલો હોય તો હું ક્યાંથી શીખાય તો મેં તો બોલું
ટેસ્ટ ટ્યુબ દ્વારા આપણે લખી ને પેપર નીચે લખાવી દો એટલે ટેસ્ટ ટ્યુબ માં શું લખાયું તો બસ આ જોયા વગર આવડી જાય કે દીદી ભણ્યા કે સમજી ગયા 1 થી 1000 નેનોમીટર જે હોય કે ને વિભવન એને આપણે શું કહેવાનું છે એને કહેવાનું છે કલે મતલબ કલી નો કણ હોવો કેવો જોઈએ 1 નેનોમીટર કરતા મોટો અને 1000 નેનોમીટર કરતા નાનો તો ભાઈગણ આવું જોયા વગર ખબર પડે ને જલ્દી ભણ્યા કહેવાય એટલે હવે ધીમે ધીમે સમજો હો ચાલો તો હવે આપણે આ બંનેની વાત કરીએ કે નહીં તો અહીંયા એવું કહેશું કે આપણી પાસે સાચા દ્રાવણ હોય ને સાચા દ્રાવણ એના કોણ છે કોના સાચા દ્રાવણ ના કોણ એટલે હવે સમજો સાચા દ્રાવણ ના કોણ તો કેવા લખાયા હતા 1 નેનોમીટર કરતા નાના હતા જો આવી રીતે આ દેખાય છે આ બધા કોણ છે વિભવન સાચા દ્રાવણ ના કોણ છે સાચા દ્રાવણ ના કોણ જો કેમિસ્ટ્રી તમારે વિભવન શીખવું હોય ને તો તમારી નજર બધે ફરતી હોવી જોઈએ તમારું જે છે એ ધ્યાન બધે હોવું જોઈએ તમને બધી વસ્તુ જે છે એનું નોલેજ પણ હોવું જોઈએ બરોબર છે નોલેજ કરતા પણ તમને બધી જગ્યાએ કેમિસ્ટ્રી છે તે એવું પહેલા વધારે ખબર હોવી જોઈએ બરોબર છે એટલે દીર્ઘ દ્રષ્ટિ રાખવા મારી છે હું તમને સમજાવું જો આ બધા કોણ છે ખબર છે સાચા દ્રાવણના કોણ છે કોણ છે સાચા દ્રાવણના કોણ આ સાચા દ્રાવણના કોણને આપણે જોડશું ને એટલે 1 નેનોમીટર કરતા નાના કણ હતા પણ એ ધીમે ધીમે જોડાશે એટલે શું બનશે એક એવો કણ બનશે કે જેનો વ્યાસ 1 નેનોમીટર કરતા કેવો હોય વધારે એટલે એને શું કહેવાય કલી કહેવાય કલી વિરાટ રાણીય જે છે એવા શું કરશું અવક્ષેપ લેશું શું કરશું અવક્ષેપના કણ લેશું હવે અવક્ષેપનો કણ કેવો હતો ભાઈ 1000 નેનોમીટર કરતા વધારે હતો કે નહીં એટલે અહીંયા જે છે એ મેં શું લીધેલું છે જોવો જોઈએ એક મોટો કણ લીધેલો છે જેનો વ્યાસ કેવો છે 1000 નેનોમીટર કરતા ક્યાંય વધારે છે આટલી વસ્તુ ક્લિયર થઈ હવે અહીંયા શું કરવાનું સાચા દ્રાવણના કણ જે છે ને એને જોડવાના ભેગા કરવાના આવા સાચા દ્રાવણના કણ જેમ જેમ ભેગા થતા જશે કે નહીં એના સાથે સાથે જે છે એ શું બનતું જશે તો કે એનું રૂપાંતરણ કલીલમાં થશે જો અહીંયા સાચા દ્રાવણ ભેગા થઈને શું બનાવશે કલે એમાંથી જે છે શું બનશે આવા જે મને મળ્યા ને વિભવ આ બધા અવક્ષેપ જે આ સોરી આ બધા કોણ જે છે એ કોના છે તો કે કલીલના છે કોના છે કલીલ સાચા દ્રાવણને ભેગા કરીને કલીલ બનાવી શકાય અને અવક્ષેપ હોય તો અવક્ષેપના કોણને તોડી નાખો ને તમે એટલે તોડી નાખ્યા પછી એમાંથી જે છે તમને જે મળે છે એને શું કહેવામાં આવે છે કલીલ કહેવામાં આવે છે એને શું કહેવામાં આવે છે કલીલ તો આ કોના જેવું છે હવે તમને આવી ખબર હોવી જોઈએ આ જે સાચા દ્રાવણ હોય સાચા દ્રાવણ એટલે બકરા હોય બકરા એટલે લીંડિયું છે સમજો ઘડીકમાં આવડી જશે હવે એ ચોમાસામાં કેવું થાય પડ્યું એટલે ધીમે ધીમે ભેગી થાય પેલા સાચા દ્રાવણ જેવડી હતી પણ બળરા પછી ચાર પાંચ ગોળી ભેગી થઈ ગઈ જો કલીલ બહેનો શું બહેનો કલીલ બહેનો બહેનો કેનો બહેનો તો સાચા દ્રાવણ માંથી તમે કલીલ આવી રીતે ચોમાસામાં બનતું જોઈ હશે અને આ પ્રોસેસ તો બારે માસ ચાલુ હોય ખાલી 80 ફૂટના રોડ ઉપર અડધેથી ચાલુ કરી દેવાનો એટલે ક્યાં સુધી બરોબર છે એવો લોકો હોય આમ હાથ સાથે જો કરતા છે ને અહીંયા સુધી તો અડધા એમાં મોટા મોટા પોદરા હોય અવક્ષેપ એટલે શું થયું મોટા મોટા પોદરા એમાંથી જોલા છાપડા બધા છાણા તો જો મોટા મોટા પાત્ર પોદરામાંથી તમે શું બનાવી શકો નાના નાના છાણા બનાવી શકો પણ શું છે કલીલ પણ થઈ ગયો તો અહીંયા શું કરવાનું સાચા દ્રાવણને ભેગા કરો એટલે કલીલ બની જશે અને અહીંયા મોટા મોટા જે હોય કે નહીં ટટકા ટટકા બની તમે શું બનાવી શકો છો કલીલ બનાવી શકો છો ખ્યાલ આવી જશે શું સમજાઈ જશે એટલે હવે આ 80 ફૂટના રોડે જો ને એટલે કલીલ દેખાવું જોઈએ તમને દેખાવું જોઈએ કલીલ દેખાવું જોઈએ ચાલો ભાઈ અહીંયા સુધી રાખીએ થોડી વાર પછી સ્ટાર્ટ કરીએ તો પૂછતા રહે ઓકે તો હવે છોકરાઓ આપણે જે ત્રીજા નંબરની વાત કરવાની છે ને ત્રીજા નંબરની એને આપણે કહેવાનું છે સમુચિત કલીલ એને શું નામ આપશું આપણે સમુચિત કલીલ તરીકે ઓળખાવાનું થશે આજે સમુચિત કલીલ જે છે એને આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો શું કહેવાય તો કે જે નાના માટે તાપમાન બહુ અગત્યનું છે
ચોક્કસ તાપમાન હોવું જોઈએ, કારણ કે જો ઓછું તાપમાન હશે ને તો અણુઓ સંકોચાઈ જશે જેથી જોડાઈ નહીં શકે, અને વધુ પડતું તાપમાન હશે ને તો અણુઓ ફેલાઈ જશે તો જોડાઈ નહીં શકે. સમજી ગયા? એટલે બહુ શિયાળામાં નહીં આવવાનું, બહુ ઉનાળામાં નહીં. વચ્ચે નીચે હોય કે નહીં એની વાત કરીએ ને તો અહીંયા તાપમાન નોર્મલ હોય, તો નોર્મલ કન્ડિશન હોય કે નહીં ત્યાં સમુચિત કલીર જે છે એ બની શકે. અને જે તાપમાન હોય ને ચોક્કસ રાખવું પડે, એ ચોક્કસ તાપમાનને ટીકે કહેવાય. શું કહેવાય? ટીકે. એનો મતલબ ક્રાફ્ટ તાપમાન. છોકરાઓ શું કહેવાય આને? ક્રાફ્ટ તાપમાન તરીકે ઓળખાવી શકાય. તાપમાનનું આ જે ચોક્કસ મૂલ્ય છે ત્યારે હવેની વ્યાખ્યા શું છે કે આપણી પાસે કલીર દ્રાવણ છે, આ કલીર દ્રાવણમાં ચોક્કસ તાપમાને ચોક્કસ સંખ્યાના ઘટકો જોડાઈને એક સરસ મજાનું શું બનાવે છે? ઝુંખું બનાવે છે. શું બનાવે છે? ઝુંખું બનાવે. ઈ જે ઝુંખું બન્યું હોય કે નહીં ઈ ઝુંખાને શું કહેવામાં આવે છે? સમુચિત કલીર કહેવાય. શું કહેવાય? સમુચિત કલીર. જો આપણી પાસે જે છે એની વાત કરીએ તો ઘણો તો ઘણા બધા છે. એક આપણું પાત્ર છે, એ પાત્રમાં ઘણા બધા કણો છે, પણ એ ઘણા બધા કણોમાંથી શું કરશે? અમુક અમુક સંખ્યાના ઘટકો જે છે શું કરશે? પોતપોતાના ઝુંખા બનાવશે. એ જે ઝુંખું બનેલું જે છે ને એ ઝુંખાને કહેવામાં આવે છે કલીર. સમુચિત કલીર કહે. સમુચિત એટલે ભેગું થયેલ. વસ્તુ સમજાઈ ગઈ? છે એક જ પાત્ર, એમાં કણો અસંખ્ય છે, પણ એ અસંખ્ય કણોમાંથી ચોક્કસ ચોક્કસ સંખ્યાના કણો શું કરે છે? એક જગ્યાએ ભેગા થાય છે. તો આવા જે અલગ અલગ દ્રાવણમાં ઝુંખા બનતા હોય ને એને કહેવામાં આવે છે કલીર. હું તમને આ બે રીતે સમજાવું એટલે મગજમાં ઉતરી જાય. પહેલા તમે પાર્ટી પ્લોટ જોયેલો છે? પાર્ટી પ્લોટ આપણા ગામમાં કોઈ દી બન્યો નથી, તમે સમજ નથી આ જાણતી, પણ આપણે ઓલા અમદાવાદમાં ને બધે જોયું મોટો પાર્ટી પ્લોટ હોય, બરોબર છે? નવરાત્રિમાં અહીંયા ગરબા થાય, થાય કે ન થાય? બરોબર છે કે મોટો પાર્ટી પ્લોટ છે એમાં ગરબા રમવા માટે કેટલા જણા ભેગા થયા હોય, પણ એની તમે સિસ્ટમ જોજો. એમાં શું હોય કે જેટલા જેટલા ઓળખીતા હોય કે નહીં એ બધા ટોળે પડી એટલા મિનિટમાં રમે. તો એક ઓળખીતાનું ટોળું અહીંયા રમે, અમુક ઓળખીતાનું ટોળું અહીંયા રમે, અમુકનું અહીંયા રમે, અમુકનું અહીંયા રમે. ગ્રાઉન્ડ તો એક જ છે, રમવા પણ બધા છે જ તે, પણ છતાં રમશે કઈ રીતે? જેટલા ઓળખીતાથી બધા ઝુંખા બની રમશે. એક ઝુંખું જે છે આમ રમતું હોય, બીજું ઝુંખું પાછું દોડિયું કરતું હોય, બીજું ઝુંખું બીજું કંઈક કરતું હોય, તો આવા પ્રકારે જે ઝુંખા બન્યા ને એને બોલવામાં આવે છે કલીર દ્રાવણ. શું કહેવાય? કલીર દ્રાવણ. ખ્યાલ આવી ગયો? તો હવે અહીંયા જે આપણે કીધું કે ઓછામાં ઓછા 100 જેટલા ઘટકો એક જગ્યાએ ભેગા થઈ જાય કે નહીં એટલે એને કલીર ઝુંખું તરીકે ઓળખાય. હવે અહીંયા આપણે શું કીધું કે આની ચોક્કસ સાંદ્રતા હોવી જોઈએ. એ ચોક્કસ સાંદ્રતાને સીએમસી બોલાય. શું બોલાય? સીએમસી. એનો મતલબ ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન. શું કહેવાય? કોન્સન્ટ્રેશન. એટલે કે ક્રિટિકલ મિસેલ સાંદ્રતા તરીકે ઓળખવામાં આવે છે. આટલી વસ્તુ સમજાઈ ગઈ? હવે આ જે વસ્તુ જેમાં થાય છે ને એ સમજવા માટે આપણે મિસેલની ક્રિયાવિધિ સમજવી પડશે. શું સમજવી પડશે? મિસેલની ક્રિયાવિધિ. એના માટે ભેગો તમને કપડાં ધોતા આવડવું જોઈએ. શું કરતા આવડવું જોઈએ? કપડાં ધોતા. બરાબર. કઈ રીતે? જો સમજો, પહેલા આપણે જે છે સોડિયમ સ્ટીરેટ લઈ લઈએ, સાબુનું ઉદાહરણ લઈ લઈએ, બરાબર, ડિટર્જન્ટનું ઉદાહરણ લઈએ. એના માટે આપણે લઈએ સોડિયમ સ્ટીરેટ. આ સોડિયમ સ્ટીરેટ એટલે શું થાય? જો આવી રીતે CH3 પછી CH2 ભાઈ પણ 16 વખત. કેટલી વખત? 16 વખત. પછી COO- ઇન્ટુ Na+, એટલે આટલો ભાગ સોડિયમનો છે, આટલો જે ભાગ આવ્યો ને એને સ્ટીઅરિક એસિડ કહેવાય. અય ચકા, એને શું કહેવાય? સ્ટીઅરિક એસિડ કહેવાય. શું બોલાય? સ્ટીઅરિક એસિડનો સોડિયમ ક્ષાર એને બોલાય સોડિયમ સ્ટીઅરેટ. આજે છે કે ને વિપન, આને ઉપાડી નાખો ડોલમાં. શેમાં નાખવાનો? ડોલમાં. પાણી ભરેલી ડોલ હોય ને એમાં જેવું તમે ડોલમાં નાખશો ને એટલે પેલું આયનીકરણ થશે. શું થશે? આયનીકરણ. બે ઘટકા થઈ જાય વિપન. કોના કોના બે ઘટકા થઈ જાય? એક બાજુએ કોણ આવી જાય? Na+. અને બીજી બાજુએ કોણ આવી જાય? CH3 CH2. કેટલી વખત? 16 વખત. COO- બસ. હવે આ જે વસ્તુ છે ને આમાં પણ બે ઘટકો આવેલા છે. કેટલા ઘટકો આવેલા છે? બે ઘટકો આવેલા છે. કયા કયા બે ઘટકો?
તો કે એમાં જે આ C double O minus જે છે ને C double O minus ઈ ભયબંધ એને બોલાય ધ્રુવીય શિર શું બોલવામાં આવે છે ધ્રુવીય શિર શિર એટલે માથું આ માથાને શું બોલાય ધ્રુવીય શિર અને આટલો જે ભાગ આવ્યો ને ભાઈઓ એને બોલવામાં આવે છે અધ્રુવીય ઊંછડી શું બોલાય અધ્રુવીય ઊંછડી બોલાય તો હવે આપણી પાસે બે ઘટકો છે એક માથું છે અને એક ઊંછડું છે તો આમાંથી આપણે થોડીક વાર પહેલા વાત કરી હતી ને લાયોફિલિક અને લાયોફોબિક ફિલિક એટલે આકર્ષક ફોબી એટલે અપાકર્ષણ તો એની અંદર પાણીમાં બનાવો તો શું બોલ્યા હતા હાઇડ્રોફિલિક હાઇડ્રોફોબિક તો આ જે ધ્રુવીય શિર હોય કે ને ભગવાન એ પાણી પ્રતિ આકર્ષણ ધરાવે એટલે આને હાઇડ્રોફિલિક કહેવાય અને આ અપાકર્ષણ ધરાવશે એટલે આને શું બોલાય હાઇડ્રોફોબિક એટલે આને શું બોલાય હાઇડ્રોફોબિક એટલે શરૂઆતમાં આપણી પાસે પાણી ભરેલી ડોલ હોય ને ભગવાન જો આવી રીતે આ આપણે જે છે એ શું ભરાઈ લઈએ તો કે ભાઈ પાત્ર ઈ પાત્રમાં શું નાખી દેવાનો પાણી પાત્રમાં શું નાખી દેવાનો પાણી બરોબર છે આપણે આને પરિસ્થિતિ 1 કહી દઈએ અને બીજી પરિસ્થિતિ આને કહી દઈએ આમ બરોબર આમાં પણ પાણી છે એટલે બે એક જ ડોલ છે આ તો આપણે અલગ અલગ દર્શાવવું પડશે એટલે તો જ્યારે તમે આ ડોલની અંદર ડિટર્જન્ટ નાખો છો ને ત્યારે શું થશે પાણી પ્રતિ આકર્ષણ કોને હશે માથાને હોવાનું તો એનો મતલબ જે આ ધ્રુવીય શિર જે છે ને પાણીની અંદર રહે અને પૂંછડીને શું છે અપાકર્ષણ એટલે પૂંછડી કેવી રહેશે બહાર રહેશે એટલે ધ્રુવીય શિર જે છે ને એ બધા કેવા હશે અંદર અને પૂંછડી બધે બધી કેવી છે બહાર છે તો એનો મતલબ એવો થયો કે આ પાણી પ્રત્યે આકર્ષિત થતો ભાગ માત્ર ને માત્ર કોણ છે શિર પૂંછડી કેવી છે પાણી પ્રત્યે અપાકર્ષણ અનુભવે છે પણ જ્યારે આપણે હવે આ ડિટર્જન્ટ વાળી ડોલ છે આમે હું કર્યો ત્યારે તો કે પાણીની ડોલ છે એમાં મૂકી ભરી ડિટર્જન્ટ લીધો નાખ્યો અને ગોળ ગોળ કરીને હલાવી નાખ્યો ખોદા ખોદા વેડા કે નહીં ઈ જે ખોદા ખોદા થયા છે ને એમાં આવું થયું હોય પણ જેવું તમે એમાં કપડું નાખશો કે નહીં બરાબર એમાં હું નાખવાનો કપડું નાખવાનું તો આ જે કપડું આપણે જે નાખીએ છીએ ને એમાં મેલ હશે બરાબર છે ગ્રીસનો મેલ છે કોનો એવું બોલવાનો ગ્રીસનો મેલ છે મેલ ને દૂર કરતા હોય પણ એટલે જો વ્હીલ વાળા હોય કે નહીં તો સુદર્શન ચક્ર મૂકે વર્તા વર્તા અને મેલ ને જે છીકાડી લઈ જાય એટલે પછી અક્ષય કુમાર હોય કે નહીં નિર્મા એડવાન્સ બરોબર છે તો એ ડીકા પાટું વાળો અક્ષય કુમાર તો એ જોજો એ મેલ હોય કે નહીં ડીકા પાટું થી દૂર કરશે બરોબર છે પછી એરિયલ વાળા હોય એ કઈ બીજું લઈ આવશે તો એનો મતલબ એવો છે જેવી કંપની હોય ને એવા વિશે લઈ આવે પણ હકીકતમાં શું હોય કે આ જે મેલ છે ને એને દૂર કરવાનું કામ પૂંછડી કરે એટલે બધી પૂંછડી શું કરશે આ મેલ ઉપર જે છે એ એટેક કરશે અને આ પૂંછડી ભેગી થવાની જે ઘટના થઈ ને એટલે અહીંયા શું થયું એક ઝોંખું બન્યું આ જે ઝોંખું જે છે ને ઝોંખાને કહેવામાં આવે છે સેલ શું કહેવામાં આવે છે સેલ કહેવામાં આખી વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે આ અધ્રુવીય પૂંછડી અને ધ્રુવીય શિર જે છે કે નહીં એને દર્શાવવાની રીત હોય એને પણ શું હોય દર્શાવવાની રીત હોય કઈ રીતે દર્શાવશું ચાલો તો અહીંયા જે છે જેટલા કાર્બન હોય ને એટલા જ આપણે લીટા કરવા પડે હો તો મે એટલા ચાલે નહીં તો હવે હું અહીંયા લખી નાખું છું સોડિયમ સ્ટીયરેટ જો સોડિયમ સ્ટીરેટ માં ભાઈબંધ કેટલા કાર્બન કેટલા છે જોવો જોઈ અર્થા પણ આ 1 આ 16 17 અને 18 મુ તો એનો મતલબ અહીંયા જે મે એક બનાવ્યું કે નહીં આ કોણ આવી ગયું C double O minus થઈ ગયું આ પૂંછડી થઈ ગઈ સોરી આ શિર થઈ ગયું હવે પૂંછડીમાં કેટલા કાર્બન વધ્યા 17 તો જો આ એક કાર્બન થયો આ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 તો આટલું જ
આપણે બનાવવું પડે સારું લાગે માં મળી પડવાનો નહીં અહીંયા મળી પડવાનો અહીંયા ગણવાનો હોય છે બરાબર છે તો આજે આવી ગયો ને ભાગ હવે આ કોણ થઈ ગયો આપણો ધ્રુવીય શિર અને આટલો જે ભાગ છે ઈ કોણ આવી ગયો અધ્રુવીય ઉછડી આ હાઇડ્રોફોબિક હોય આ હાઇડ્રોફિલિક હોય અને વિશેલ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે વિશેલ કહેવામાં આવે છે વસ્તુ સમજાઈ જશે ખ્યાલ આવી જશે ઓકે હવે આપણે જે છે એ કલિલ કણોની બનાવટ શીખશું શું શીખશું કલિલ કણોની બનાવટ હજો કલિલની બનાવટ બે પ્રકારની હશે કલિલની બનાવટ એટલે કલિલની બનાવટ છે ને છોકરાઓ બે પ્રકારની હોય કયા કયા બે પ્રકારની તો કે એક કલિલ તમે કયું શીખાતા લાયો ફિલિપ કલિલ શીખાતા અને બીજું કલિલ કયું શીખાતા આપણે લાયો ફોબિક કલિલ તો હવે મને ખાલી એટલું કહો આપણી પાસે આવા બે પ્રકારના કલિલ હોય આમાં માથાકૂટ ક્યારે આવા બે પ્રકારના મારે કલિલની બનાવટ કરવી છે એની મારે પદ્ધતિ શીખવી ક્યાં પડે માથાકૂટ શેમાં રહેતી હોય લાયો ફિલિકમાં કે લાયો ફોબિકમાં ફોબિકમાં કારણ કે ફિલિકમાં તો ખાલી શું કરવાનું ભાઈબંધ તો કે એક લઈ આવવાની વિક્ષેપિત કલા એમાં બીજું શું નાખી દેવાનું વિક્ષેપણ માધ્યમ બસ સેક્વેલ બરાબર છે એટલે શું બની જશે તરત ને તરત અહીંયા કલિલ જે છે એ કલિલ બની જવાનો છે બરાબર છે કોલ્ડ કોફી બનાવવાની તમને શીખવાડે છે ને જાહેરાતમાં એ કોલ્ડ કોફી બનાવતો એના જેવું થઈ ગયું દૂધ લેવાનું એમાં બે ચમચી કોફી નાખવાની જરૂર પ્રમાણેની ખાંડ નાખવાની થોડો કેવો બરફ નાખવાનો સેકવેલ શું બની ગયું કોલ્ડ કોફી બસ કલિલ બની ગયું કલિલમાં હું તો બે જ વસ્તુ જોઈને બેભાન દૂધ તરીકે શું લેવાનો વિક્ષેપણ માધ્યમ અને જે કોફી ખાંડ થોડી ઘણી નાખો છો એને શું કહેવાય વિક્ષેપિત કલા લ્યો બની ગઈ તમારું કલિલ દ્રાવણ આટલી સેલી પ્રોસેસ હોય તમને એમ લાગે કે મારે દૂધને ઉકાળીને ધાતર દેવું છે તો કઈ વાંધો નહીં એવું કરાય નો કરાય ભાવ વધારી દે તો અહીંયા જો આપણે વાત કરીએ તો વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ જે છે એ બેને ભેગા કરો એટલે શું બની જાય કલિલ પણ લાયો ફોબિક જે છે ને એને બનાવટ શીખવી પડે તો એમાં કેટલી બનાવટ આવશે જો પહેલી પદ્ધતિ જે છે ની આવશે ભાઈબંધ રાસાયણિક પદ્ધતિ શું આવશે રાસાયણિક પદ્ધતિ આમાં પેટા ચાર પ્રકાર આવશે કેટલા પ્રકાર ચાર પ્રકાર એટલે ચાર સમીકરણ શીખવા બીજું કોઈ મોટી વાત નથી બીજું આવશે બ્રેડિંગ ચાપ પદ્ધતિ શું આવશે બ્રેડિંગ ચાપ પદ્ધતિ આપણે સમજશું આપણે અને ત્રીજા નંબરે આવશે પેપ્ટીકરણ શું આવશે પેપ્ટીકરણ પદ્ધતિ આ બધું તમને કોપી અથવા ત્રણ ત્રણ માર્ક્સમાં નોખું નોખું પૂછી શકાય શું પૂછી શકાય બધી બધી વસ્તુ નોખી નોખી જે છે પૂછી શકાય તો જે કોઈ પણ વસ્તુ અમે બોર્ડ ઉપર લખી છે એ બધી વસ્તુ સમજાઈ જશે ખ્યાલ આવી જશે તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ આવતીકાલે આપણે જે છે એ આજે લાયો ફોબિક કલિલ જે છે એની બનાવટ શીખવાની થશે ઓકે ચાલો હવે આપણે ભાઈ બને અહીંયા પૂર્ણાહુતિ રાખીએ